दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया तो नीचे पर आपको रेड बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले हाय, कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए। लड़ती पतंगों में भिड़ती उमंगों में। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा। आजे आपणे शीखीशुं उदाहरण नंबर 8। જો શું કીધું છે મિત્રો કે નીચેની આકૃતિમાં p અને q નો સંબંધ દર્શાવેલ છે, આ સંબંધને ગુણધર્મની રીતે યાદીની રીતે લખવાનો છે, તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે તે નક્કી કરવાનું કીધું છે। યાદીની રીતે શું લખાય મિત્રો, આ સંબંધને 9 નો 3 સાથે છે, 9 નો માઈનસ 3 સાથે બતાવે, 4 નો 2 સાથે અને 4 નો માઈનસ 2 સાથે છે, 25 નો 5 સાથે અને -5 સાથે છે। તો યાદીની રીતે આપણે સંબંધને શું લખશું, r બરાબર 9 3 9 -3, પછી 4 2 અને 4 -2 એમ લખાય, અને પછી 25 નો 5 આવે છે, 25 5 અને 25 -5, તો આ આપણે યાદીની રીતે સંબંધને દર્શાવી દીધો। આ જ વસ્તુને ગુણધર્મ સ્વરૂપે લખવાની કીધી છે મિત્રો। ગુણધર્મ સ્વરૂપે કેમ લખાય, r બરાબર xy ત્રિજ્યા, આ પહેલી સંખ્યા છે કે આ બીજી સંખ્યાનો બધે વર્ગ છે, જો 3 નો વર્ગ નો -3 નો વર્ગ એ 9 થાય, 2 નો વર્ગ 4 -2 નો 4 થાય, 5 નો 25 -25 -5 નો વર્ગ કેટલો થાય, 25 થાય। તો આ ગુણધર્મ સ્વરૂપે શું લખાય, xy ત્રિજ્યા x એ y નો
तो ये बराबर वन टू आईपू चले बी बराबर तीन चार आईपू तो ये थी बिना संबंधी संख्या कितनी हो तो ना बटे सूत्र आ गया तो ये थी बिना संबंधी संख्या में डबल सूत्र हो तो टू रेस्ट टू नंबर ऑफ ए क्रॉस बी टू नहीं घात थी ना नंबर ऑफ ए क्रॉस बी तो आपने पहला तो नंबर ऑफ ए बराबर आपको लो छे वन टू बी बराबर आपको लो छे थ्री फोर नंबर ऑफ ए बराबर था से टू नंबर ऑफ बी बराबर था है टू तो नंबर ऑफ ए क्रॉस बी इस इक्वल टू सो लिखा है नंबर ऑफ ए इनटू नंबर ऑफ बी तो टू इनटू टू इट कितना था से चार नंबर ऑफ ए क्रॉस बी बराबर कितना है वह चार तो ये थी बिना संबंधित संख्या इक्वल टू और टू रेस टू नंबर ऑफ ए क्रॉस बी बेनी चार घात एटले कितना मळशे 16 एथी बिना संबंधी संख्या केटली प्राप्त थशे 16 चलो तो मित्रों अहीं आपणे संबंध टॉपिक कम्प्लीट थाय छे हवे आपणे जोशुं नवो टॉपिक विधेय विधेय एटले शुं
સંખ્યા શું છે સૌપ્રથમ તો કે ગણ એ અને ગણ બી માટે ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધ એફને એથી બી પરનું વિધેય કહે છે. ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં શું મળવું જોઈએ? અનન્ય પ્રતિબિંબ મળતું હોવું જોઈએ. એટલે કે જુદા જુદા ઘટકો મળતા હોવા જોઈએ તો આ વિધેયને શું કહેવાય? એથી બી પરનું વિધેય કહે છે. પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધ એફને એથી બી પરનું વિધેય કહે છે. વિધેય એટલે ફંક્શન મિત્રો. એટલે આપણે સંબંધ શું રાખ્યો? એફ. તો સંબંધ એફને આપણે શું કહેવાય? એથી બી પરનું વિધેય કહે છે. એને સંકેતમાં શું દર્શાવાય? તેને સંકેતમાં એફ એ ટેન્ડ્સ ટુ બી મને દર્શાવાય છે. વિધેય એથી બી પરનું વિધેય હોય તો એફ એ ટેન્ડ્સ ટુ બી વડે દર્શાવાય છે. આપણે ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? આ એને શું કહેવાય? વિધેયનો પ્રદેશ કહેવાય. અને બી ને વિધેયનો શું કહેવાય? સહપ્રદેશ કહીશું. બરોબર. એને વિધેયનો પ્રદેશ કહે છે અને બી ને વિધેયનો સહપ્રદેશ કહે છે. ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં તમને શું મળતું હોવું જોઈએ? અનન્ય પ્રતિબિંબ મળતું હોય. એટલે કે અનન્ય ઘટકો મળતા હોય તો આ સંબંધ એફને આપણે શું કહેવાય? એથી બી પરનું વિધેય કહેવાય. તેને સંકેતમાં શું દર્શાવાય? એફ એ ટેન્ડ્સ ટુ બી વડે દર્શાવાય. અને બીને વિધેયનો શું કહેવાય? પ્રદેશ. બીને વિધેયનો આપણે શું કહેશું? સહપ્રદેશ કહે છે. હવે એકની અંદર તમને પ્રમેય જોડો મળશે જેમ સંબંધમાં મળતી હતી એવું. આ એક જાતનો સંબંધ જ છે વિધેય. તો એમાં તમને એ ટાઈપની પ્રમેય જોડો મળતી હોય એમાં પ્રથમ ઘટક જે એટલો મળતો હોય એને આપણે વિધેયનો પ્રદેશ કહેવાય. અને બીજો ઘટક જે મળશે એની અંદર એને વિધેયનો શું કહેવાય? વિસ્તાર કહેવાય. ખ્યાલ આવી ગયો? સંબંધની જેમ જ કે આપણે એક કે જ્યાં એબી બિલોંગ્સ ટુ એફ અંદર એફની અંદર આવી ક્રમિક જોડો આવેલી છે એબી અનંત. તેમાં પહેલો ઘટક એ એટલે કે ક્રમિક જોડનો પ્રથમ ઘટક હોય ને એફનો શું કહેવાય? પ્રદેશ કહે છે. અને પ્રદેશના સંકેતમાં શું દર્શાવે? તેને સંકેતમાં ડીએફ માટે દર્શાવે. ડોમેન ઓફ ફંક્શન વિધેયનો પ્રદેશ. ડોમેન એટલે પ્રદેશ. તેને સંકેતમાં ડીએફ માટે દર્શાવાય છે. અને વિધેયનો જે વિસ્તાર કોને કહેવાય? તો કે જેટલી એની અંદર પ્રમુખ જોડ હોય એમાં બીજો ઘટક એટલે કે બી. તો બી ને આપણે શું કહેશું? બી કે જ્યાં એબી બિલોંગ્સ ટુ એફ ને એફ નો શું કહેવાય? વિસ્તાર કહે છે. વિસ્તાર એટલે રેન્જ. તો આને કહેવાય રેન્જ ઓફ ફંક્શન. એના ઉપર તેનો સંકેત ઉભયનો આરેખ. તેને સંકેતમાં આરએફ વડે દર્શાવાય છે. તો આ વિધેય જોઈએ મિત્રો. વિધેયમાં શું હોય? આપણે એક એક્ઝામ્પલ તમને આપણું સરળતા ખાતર વ્યવસ્થિત સમજાય એટલા માટે કે હું તમને એમ કહું છું કે એફ એન થી એન પરનો વિધેય છે. અને એ પહેલા તમને વસ્તુ કહી દઉં મિત્રો કે વિધેયનો જે વિસ્તાર છે ને એ સહપ્રદેશ
જેવડો કે એનાથી નાનો હોય એની અંદરનો હોય, એટલે કે વિસ્તારના જે ઘટકો હોય એમાં પ્રાપ્ત થવા જોઈએ, સપ્રદેશમાં થી પ્રાપ્ત થવા જોઈએ, તો જ એ વિધેય હોય, બાકી વિધેય હોય નહીં. એટલે કે આમાં વિસ્તાર છે એ ઉગણ ઇઝ ઇક્વલ ટુ શું થતો હોય, સપ્રદેશ થશે. વિસ્તાર ઉગણ ઇઝ ઇક્વલ ટુ સપ્રદેશ. હવે મિત્રો આપણે જોશું કે એક એક્ઝામ્પલ જોઈને શીખીએ કે વિધેય વસ્તુ શું છે. કે આપણે ધારી લઈએ કે f n થી n f of x is equal to 2x માટે વ્યાખ્યાયિત છે વિધેય. તો f નો પ્રદેશ અને આપણો વિસ્તાર મેળવવાનો છે. તમને કહો f નો પ્રદેશ અને વિસ્તાર મેળવો. તો f નો પ્રદેશ અને વિસ્તાર કઈ રીતના મળશે તે વસ્તુ આપણે જોવાની છે. આપણે તો f n થી n આપ્યું ને, f of x બરાબર શું આપ્યું છે 2x. તો f નો પ્રદેશ અને વિસ્તાર શું કોઈ મેળવીએ તો પેલા આપણે છે ને x ની કિંમત કેમાંથી લેવાની હોય, આ પ્રદેશમાંથી લેવાની હોય. એટલે આ એનો શું થયો, સહપ્રદેશ થયો. તો આપણે પ્રદેશ શું આપ્યો છે, n આપ્યો છે. તો n માં બધી કેવી કિંમતો હોય, 1 થી અનંત સુધીની બધી પ્રાકૃતિક સંખ્યાઓ હોય. તો આપણે આમાંથી બધી જ કિંમતો x ની લઈને આપણે મૂકશું. આપણે તો x બરાબર 1 લેતા, તો x બરાબર 1 લેતા f ઓફ 1 એટલે કે વિધેયની કિંમત હોય ને એને y કહેવાય. શું કહેવાય, y. તો y બરાબર f ઓફ 1 બરાબર શું આવે, અહીં 1 મૂકો તો 2 ઇન્ટુ 1 એટલે કે 2 મળશે. x બરાબર 2 લેતા આપણે y બરાબર f ઓફ 2 2 મૂકો અહીંયા, તો અહીં 2 મૂકવા પડે તો 2 ને 2 કેટલા આવશે, 4 આવે. x બરાબર 3 લેતા y બરાબર f ઓફ 3 બરાબર કેટલા આવે, 3 મૂકો તો અહીં 2 ઇન્ટુ 3 એટલે 6 આવશે. x બરાબર 4 લેતા y ઇઝ ઇક્વલ ટુ f ઓફ 4 ઇઝ ઇક્વલ y 4 મૂકો તો અહીં 4 મૂકો પડે, 2 ઇન્ટુ 4 એટલે કેટલા આવશે, 8. તો આમ તો આપણે અહીંયા પ્લસ કિંમત લઈએ, x બરાબર 5 લેતા y બરાબર f ઓફ 5 તો 2 ઇન્ટુ 5 કેમ કે અહીં 5 મૂકો તો અહીંયા 5 મૂકો તો એની કિંમત કેટલી મળે, 10. આવો તો પ્રદેશ એમ છે એટલે અસંખ્ય કિંમતો લઈ શકે, તો y ની અસંખ્ય મળે. તો આપણે એ બધી લેવાની જરૂર છે નહીં. એનો મતલબ કે f ની અંદર કેવી ક્રમિક જોડ મળશે, 1 2, 1 નો 2 એ સંબંધ બતાવશે જો વિધેય, 2 નો 1 એ બતાવ્યો 4 2 4, પછી આવ્યો 3 6, પછી આવ્યો 4 8, અને પછી આવ્યો 5 10. આવી તો અસંખ્ય ક્રમિક જોડ મળશે. જેમ જેમ ઘટક લેતા જશો એમ આપણને ક્રમિક જોડે કેટલી મળે, અસંખ્ય. તો આપણે વ્યાખ્યા શું કે f નો પ્રદેશ શું થાય એમાં, તો આપણે શીખી ગયા ને, તો આ કીધું છે કે એક કે જ્યાં એવી કિંમત છે એ f ની f નો પ્રદેશ કહેવાય. એ શું હતું, તો કે ક્રમિક જોડો જેટલી આવતી હોય એનો પ્રથમ ઘટક હતો. તો અહીંયા ક્રમિક જોડોનો પ્રથમ ઘટક કેટલો છે, તો કે 1 2 3 4 5, ક્યાં તો અનંત સુધી મળશે આ ટાઈપનો. અને f નો વિસ્તાર, રેન્જ ઓફ ફંક્શન શું થાય એમાં, f નો વિસ્તાર, તો કે જેટલી ક્રમિક જોડ આવે એમાં બીજા ઘટકથી બનતા ગણને આપણે f નો વિસ્તાર કહેવાય ને. તો કેટલો આવે, 2 4 6 8 10 થી આપણે અનંત સુધી પ્રાપ્ત થતો હોય. તો આ મિત્રો કેવું કહેવાય, આ વિધેય છે, બીજું કઈ છે નહીં, સંબંધ જેવું જ છે વિધેય. ખ્યાલ આવી ગયો આપણે બધાને.
चलो मित्रों, आपके सेकंड एग्जांपल आपको एफ आपके लोग 1 2 3 4 टेंस टू एन एफ ऑफ एक्स इज इक्वल टू एक्स प्लस 1। तो एफ ने यादी स्वरूप में फिर वो तथा एफ नो प्रदेश अने विस्तार मेरो પ્રદેશ અને વિસ્તાર શું મળે તે વસ્તુ માંગેલી છે આપણે। તો અહીંયા આપણે મિત્રો x ની કિંમત કેમાંથી લેવાની હોય? પ્રદેશમાંથી લેવાની। પ્રદેશમાં અહીંયા સીમિત ઘટકો જે આપેલા છે 1 2 3 અને 4। ઓકે, તો આપણે અહીંયા આગળ વધીએ કે f શું આપેલું છે 1 2 3 4 tends to n f of x બરાબર આપેલું છે વિધેય x plus 1। तो x की कीमत पहले आई थी स्टार्ट कर लिए, x की कीमत 1 लिया था। तो f ऑफ 1, f ऑफ 1 है मतलब शुद्ध दर्शावे y क्रमीय जोड़नो घटक। तो f ऑफ 1 એટલે શું થાય? f ઓફ 1 / 1 + 1 થાય એટલે કે 2। f ઓફ 1 ની કિંમત શું મળશે? 2 મળે। x બરાબર 2 લેતા તો f ઓફ 2 બરાબર શું આવે? 2 + 1 એટલે કે 3। x बराबर 3 लेता f ऑफ 3 बराबर શું આવે? y 3 આપણે મૂક્યા હોય y 3 તો આપણે તો 3 + 1 એટલે 4। x बराबर 4 लेता f ऑफ 4 बराबर શું આવે? તો 4 + 1 એટલે કે 5। તો આપણે f बराबर મળશે 1 2 બે 3 3 4 અને 4 5। એક માં આપણને આ ટાઈપની ક્રમની જોડ મળી, આ ટાઈપના સંબંધો મળ્યા, તો f આપણને મળી ગયો। તો f નો પ્રદેશ શું થાય મિત્રો? હવે તો કે પ્રથમ ઘટક હોય ને ક્રમની જોડનો 1 2 3 ને 4, f નો વિસ્તાર શું મળે મિત્રો? 2 3 4 ને 5। તો f નો પ્રદેશ અને વિસ્તાર એનું યાદી સ્વરૂપ એ વસ્તુ મળી ગઈ। અને મિત્રો આપણે આમ પણ દર્શાવી શકાય આકૃતિ સ્વરૂપે, આપણે કેમ સંબંધ દર્શાવ્યું? તો એમ તો આમાં શું દર્શાવશું? અહીંયા કેટલા ઘટક છે? 1 2 3 અને 4 પ્રદેશ। ત્યારબાદ આપણે સૌ પ્રદેશ શું આપ્યો? એન। એન માં કેટલા ઘટકો? 1 2 3 4 5 ત્યાં અનંત સુધીના હોય ને। તો હવે એક માં પરિણય સંબંધ છે 2, આ વિધેય છે એટલે એફ ના બરાબર। બે નો પરિણય સાથે છે 3 સાથે, 3 નો પરિણય આવી ગયો તો 4 આવી ગયો, 4 નો પરિણય સાથે છે 5 સાથે। એટલે કે જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી ના અનન્ય ઘટક સાથે સંગત છે તો આ ટાઈપના જે વસ્તુ હોય એને શું કહેવાય? વિધેય કહેવાય। તો આ ટાઈપના સંબંધને ખ્યાલ આવી ગયો? તો મિત્રો હજી એક એક્ઝામ્પલ આપું, તો આવું આપેલું હોય ને તો એને વિધેય ન કહેવાય। ક્યારે? નોંધ કરીને જો આ ટાઈપનો એક હોય તો f બરાબર 1 2 3 ને 4 tends to, અહીંયા આપણે 2 3 ને 4 f ઓફ x બરાબર આપ્યું હોય x + 1, તો f વિધેય છે એવો પ્રશ્ન થયો। તો આ વિધેય કહેવાય? આ પ્રદેશો હોય તો સૌ પ્રદેશો હોય 2 3 4 બરાબર। તો આપણે x ની કિંમત 1 લેતા તો f ઓફ 1 બરાબર શું આ 1 + 1 એટલે 2, x બરાબર 2 લેતા તો f ઓફ 2 બરાબર શું આવે? f ઓફ 2 તો 2 + 1 એટલે કે 3।
x बराबर 3 लेता है, x की कीमत हमेशा कितनी लेवानी प्रदेश माथी प्रदेश आवश्यक हो तो f ऑफ 3 तो 3 प्लस 1 એટલે કેટલા આવે 4 x की कीमत 4 लेता तो f ऑफ 4 बराबर શું આવે 4 प्लस 1 એટલે કે 5 तो जो 5 से આપણે તો આયા આપણે જો f बराबर શું થાય ક્રમ જોડે પછી તો 1 2 2 3 3 4 5 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
तेरे विस्तार इज नॉट नॉट उपगण स अपना देश नॉट उपगण इज इक्वल टू स अपना देश तेरे कई सकता है कि ये छेदी विधेय नथी विस्तार ना तमाम घटकों के मां आवेला हो जो ये स प्रदेश में आवेला हो जो ये ने विधेय के हुए बाकी विधेय के हुए नहीं तो आप अपने सकता है कि आओ वही कोई तो ये विधेय नथी કેમ કે y ની કિંમત જે પડતી હોય એ y ની કિંમત એટલે કે વિધેયનો વિસ્તાર એ કેના એના ઘટકો કેમાં આવેલા હોવા જોઈએ તો કે સહપ્રદેશમાં આવેલા હોવા જોઈએ તો જ કહેવાય સંબંધમાં એવું ના હોય વિધેયમાં આપણે આ ટાઈપનું વિચારવું પડશે ખ્યાલ આવી ગયો તો એ વિધેય નથી ચલો આપણે વિધેયના બે પ્રકાર છે તે જોઈ લઈશું એક એક વિધેય અને અનેક એક વિધેય વિધેયના પ્રકાર તો ઘણા વિધેયો આપણે શીખવાના છે પણ આ વિધેયોના બે પ્રકાર ટેક્સ્ટબુકમાં નથી એ પછી આપણે શીખી લેશું એક એક વિધેયકોને કહેવાય અને અનેક એક વિધેયકોને કહેવાય તો કે ગણ એના પ્રત્યેક ઘટકને સતત ગણ કિંમત અનન્ય ઘટક મળતો હોય તો એવા વિધેયને આપણે શું કહીએ એક એક વિધેય કહેશું બરાબર ગણ એના એક એક વિધેય જોઈએ ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં અનન્ય ઘટક મળે તો આપેલ વિધેયને એક એક વિધેય કહે છે ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં કેટલા ઘટક મળે અનન્ય ઘટક મળે તો આપેલ વિધેયને શું કહેવાય એક એક વિધેય તો એક્ઝામ્પલ આપો આકૃતિ સ્વરૂપે આ 1 2 3 4 5 6 એ 1 2 3 4 5 6 7 8 ગમે તો હોય તો જો 1 નો ધારો કે કુ હોય સુ તો 2 નો 3 3 નો 4 4 નો 5 5 નો 6 6 નો 7 તો જો આ ગણ એનો પ્રત્યેક ઘટક ગણ
ને શું કહેવાય? એક એક વિજય. ખ્યાલ આવી ગયો? આ એક એક વિજય નો પ્રકાર હતો. હવે આપણે જોશું અનેક એક વિજય કોને કહેવાય. એટલે કે એક બરાબર આમાં આ ટાઈપનું આકૃતિ આપ્યું, એક બરાબર શું લખી શકાય? એ થી બી ના એફ. અહીં એક બરાબર આપણે આમ લખી શકીએ 1 2 2 3 3 4 4 5 5 6 6 7. તો આ એક એક વિજય ગણ એનો પ્રત્યેક ઘટક ગણ વિના જુદા જુદા ઘટક સાથે સંકળાયેલો છે, બરાબર. અને એક એક વિજય હવે આપણે જોશું આમાં અનેક એક વિજય ગણ. તો કે ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં ફક્ત એક જ ઘટક મળતો હોય તો આવા વિજયને આપણે અનેક એક વિજય કહીએ છે. ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં ફક્ત એક જ ઘટક મળે તો આવા વિજયને અનેક એક વિજય કહે છે. ગણના પ્રત્યેક ઘટકને સંગત ગણમાં શું મળતું હોય? ફક્ત એક જ ઘટક મળતું હોય તો આવા વિજયને શું કહેશું? અનેક એક વિજય. તો હવે આપણે જોઈએ આગળ પછી ચાર શું છે. તો અનેક એક વિજય, ધારો કે ગણનો આટલા ઘટક છે 1 2 3 4 5. ધારો કે ગણ બીમાં એટલા ઘટક જ રાખ્યું 1 2 3 4 અને 5. હું એમ કહું કે આ બધા ઘટક નો 4 એક સંબંધ છે. તો આને કેવું વિજય કહેવાય મિત્રો? અનેક. અહીંયા અનેક ઘટક સામે એક જ ઘટક કહેવાય. તો આવા વિજયને આપણે શું કહેશું? અનેક એક વિજય. અને આપણે યાદી સ્વરૂપે કેમ લખાય? 1 4 2 4 3 4 4 4 5 4. આ બે વિજયના પ્રકાર હતા, એક એક વિજય અને અનેક એક વિજય. અહીંયા અનેક ઘટકો હોય તો આ સામે એક જ ઘટક મળતો હોય. અને આ મોસ્ટલી અનેક એક વિજય કોને કહેવાય? અચળ વિજય ને કહેવાય. જો આ વિજયનું આપણે આમ લખી શકાય કે f of x is equal to 4, જ્યાં x is equal to આ વિધેયનો ગુણધર્મ સ્વરૂપે લખો તો આમ લખાય મિત્રો 1 2 3 4 5 tends to 1 2 3 4 5 f of x is equal to 4. જો આ વિધેયને આપણે બનાવી કે એક ને આવું એક્સ ની કિંમત 1 મૂકો તો 4 જ મળે. એટલે 1 4 એટલે છોડ, એક્સ ની કિંમત અહીં જો 2 લઈને આમાં મૂકો તો એક્સ ની કિંમત 2, તો એફ ઓફ 2 બરાબર 4. એટલે કે 2 4 થઈ, આમાંથી 3 લ્યો તોય 4 મળશે, 4 અહીં મૂકો તોય 4 નહીં, 5 મૂકો તો 4 જ નહીં. કેમ કે સામે અચળ વિધે છે, એક્સ વાળું વિધે હોય તો કિંમત બદલતી જાય, અચળ માં કઈ બદલીએ નહીં. એટલે મોસ્ટલી અચળ વિધે હોય ને એને આપણે શું કરતા હોય? અનેક એક. આ વિજયના બે પ્રકાર હતા, એક એક અને અનેક એક. આ ટેક્સ્ટ બુકમાં આપ્યા નહોતા, પણ આપણે પેલા વિજય જોઈએ છે તો આ વિજયના પ્રકાર આપણે શીખી લીધા, બરોબર. ચાલો આગળ વધીએ. હવે નેક્સ્ટ
કેટલાક વિધેયો અને આલેખ. એમાં આપણે પ્રથમ જોશું તદેય વિધેય. મિત્રો તદેય વિધેય કોને કહેવાય? તો કે એફ આર થી આર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ થી વ્યાખ્યાયિત થતા વિધેયને આપણે દળ આર પરનું તદેય વિધેય કહે છે. તદેય વિધેય એટલે સામે જે ઘટક લ્યો એ જ સામે મળે. એક્સ ની કિંમત જે રાખશો એ જ વાય ની મળે. એક્સ ની વન તો વાય ની વન, એક્સ ની ટુ તો વાય ની ટુ, એક્સ ની થ્રી તો વાય ની થ્રી, એક્સ ની ફોર તો વાય ની ફોર. તો આવા જે વિધેયો એને તદેય વિધેય કહેવાય છે. વિધેયને
ચાલો મિત્રો, હવે આપણે નવો ટોપિક અત્યારે કમ્પ્લીટલી છે, તો આપણે ચાલો આજે આટલું રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે અચળ વિધેય, વિધેયોના કેટલા પ્રકાર છે એ બધા આપણે શીખવાના છે. અચળ વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય, ન્યૂનતમ પૂર્ણાંક વિધેય, એટલે આ બધા જ વિધેયોના પ્રકાર શીખીશું ને ત્યારબાદ આપણે જાશું એક્સરસાઇઝ 2.3. તો તે પહેલાં આપણે આ જે વસ્તુ શીખ્યા, વિધેય વસ્તુ શું છે, તો તમારે વ્યવસ્થિત વાંચીને તૈયાર કરી લેવી, જેથી આ ટોપિક છે બારમાં પણ ઉપયોગી છે. વ્યવસ્થિત ધ્યાન દો તો ટોપિક સાવ સેલામાં સેલો છે, બરાબર. અને આ જ ચેપ્ટર પાછું આપણે ધોરણ 12માં શીખવાનું છે, સંબંધ અને વિધેય એડવાન્સમાં, એટલે વ્યવસ્થિત ધ્યાન દઈને શીખવું. આ ચેપ્ટરને જરાય રમતમાં આપણે લેવાનું છે નહીં. ચાલો મિત્રો, આજે આપણે આટલું રાખશું.